ઉપલેટાના ખારાચિયા ગામની વેણુ નદીમાં રવિવારે બપોર પછી નારણ નામનો યુવક નહાવા માટે પડ્યો હતો પરંતુ તે ડૂબી જતા સ્થાનિક તરવૈયાએ તેને બચાવવા માટે નદીમાં કૂદ્યો હતો જેમાં સુરેશ દેવસીભાઈ વાઘેલા નામનો તરવૈયો પણ ડૂબી ગયો હતો ઘટનાની જાણ થતાં ગોંડલ ઉપલેટાની ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને મોડી રાત સુધી શોધખોળ કરી હતી પરંતુ સોમવારે સવારે બંનેના મૃતદેહ મળી આવ્યા હતા અને ભાયાવદર હોસ્પિટલે પીએમઓ માટે ખસેડાયા હતા ગઈકાલ રવિવારની ઘટનાની જાણ થતા આજે સવારે ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયા તાલુકા પંચાયત પ્રમુખ મામલતદાર અને આરટીડીઓ સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા લલિત વસોયાએ જણાવ્યું હતું કે ગઈકાલે આ નદીમાં યુવાન નહવા પડ્યો હતો આથી સ્થાનિક તરવૈયો બચાવવા નદીમાં કૂદ્યા હતા જેમાં એક તરવૈયાનું પણ ડૂબી જવાથી મોત નીપજ્યું છે બંને યુવાનોના મૃતદેહ મળી આવતા પીએમ માં ભાયાવદર હોસ્પિટલ ખસેડાયા છે રાજકોટ થી એનડીઆરએફ ની ટીમ પણ આવી હતી રાજકોટ થી એનડીઆરએફ ની ટીમ બોલાવવામાં આવી હતી નારાયણનાથ મોહનનાથ નાથબાવા નામનો યુવક તેના પરિવાર સાથે ગામને કાંઠે આવેલી નદીએ કપડા ધોઈ રહ્યો હતો એ અરસામાં પોતે નાવા માટે ડૂબકી લગાવી જે પરત ન ફરતા તેના પરિવારોએ બૂમ કરી મુકતા ગ્રામ્યજનો આવી પહોંચ્યા હતા ત્યારબાદ ઉપલેટા તાલુકાના ભાયાવદર પોલીસ મથક હેઠળમાં આ ખારચિયા ગામ આવ્યું હોય જેથી ગ્રામજનો દ્વારા પોલીસને જાણ કરાતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી પોલીસની હાજરીમાં જ ગામમાં જ યુવક સુરેશ નામનો મૃતદેહને શોધવા માટે પાણીમાં ડૂબકી લગાવતા તે પણ પરત ફર્યો ન હતો સ્થાનિક તરવાયાઓ દ્વારા તેની શોધખોળ આરંભી હતી આ બંને યુવકોના મૃતદેહ મોડી સાંજ સુધી ન મળતા રાજકોટની એનડીઆરએફની ટીમને બોલાવવામાં આવી હતી જે સવારે આઠ વાગ્યા સુધીમાં પહોંચી ગઈ હતી એનડીઆરએફની ટીમ પહોંચ્યા બાદ શોધખોળ ચાલુ કરાઈ હતી ત્યારબાદ સવારે નવ વાગ્યે બંનેના મૃતદેહ મળી આવ્યા હતા ગઈકાલે ઉપલેટા તાલુકાના ખારચિયા ગામ પાસે વીણુ ડેમના પાછળના ભાગની અંદર એક યુવાન નાવા પડતા અકસ્માતે ડૂબી ગયેલ એની ડેડ બોડી ગોતવા માટે સ્થાનિક તરવૈયાઓએ ઘણી બધી મહેનત કરી એમાંથી એક તરવૈયો જે ડેડ બોડી ગોતતો હતો એનું પણ અકસ્માતે ડૂબી જવાથી મૃત્યુ થયું અને બંનેની ડેડ બોડી ગોતવા માટે ગઈકાલે રાત સુધી પ્રયત્નો કર્યા સવારે તંત્ર દ્વારા ગોંડલ અને રાજકોટની એનડીઆરએફની ટીમ બોલાવવામાં આવી ગોંડલની ટીમ દ્વારા એક મૃતદેહ નારણભાઈનો અત્યારે મળી ગયો છે ને ભાયાવદર હોસ્પિટલમાં પીએમ માટે મોકલેલ છે બીજા યુવાનની ડેડ બોડી ગોતવા માટેનો પ્રયત્ન ચાલુ છે ગઈકાલથી જ તાલુકા વિકાસ અધિકારી મામલતદારશ્રી સ્થાનિક તંત્ર અને વિસ્તારના સૌ આગેવાનો મૃતદેહ ગોતવા માટે જહેમત ઉઠાવી રહ્યા છે હજુ પણ સ્થળ ઉપર બધા હાજર છે અને બધાની એવી ઈચ્છા છે અને એવા પ્રયત્નો પણ છે કે ડેડ બોડી મળી જાય તો તાત્કાલિક એની અંતિમ વિધિ એનો પરિવારજન કરી શકે અમીર પઠાણ દિવ્યાંગ ન્યૂઝ ઉપલેટા